અને પાછું શિયાળામાં ઘડેલું ગમે તે સીઝન ના માટલા લાવો, ગમે તે સીઝન ના માટલા લાવો, મારા નસીબ ના માટલા એટલે ફટાક દઈને ફૂટી જવાના. પછી માણસ લાવી લાવીને કેટલા નવા માટલા લાવે ભાઈ. અને માટલા લાવો તો એ ગરમી તો થવાની, કઈ બારે માસ આપણા માટે વરસાદ નથી પડવાનો. હું તમને શું કહું છું, એમ કહું છું, આ વાતાવરણ છે ને અગરબત્તીની સુગંધથી કેવું આમ આમ તર બતાર થઈ ગયું. ઘડી ભાર માટે તો આમે ગરમીને પણ ભૂલાવી દીધી. હા હું તમને શું કહું છું, શું કહો છો, હું તમને શું કહું છું, શું કહો છો, તમે થોડી ઘણી હિંમત એકઠી કરી અને એકવાર પૂછી નાખો ને એટલે પત્યું. શું પૂછે, કોને પૂછે? વનલતા ને. હા હા હા, અ મેન ઇઝ નોટ કમ્પ્લીટ ટિલ હી ગેટ્સ મેરીડ, ધેન ઇઝ ફિનિશ્ડ. બરોબર? હા પાડે જુઓ. બરોબર બરોબર બરોબર. ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ, ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ, બટ સમ ઓફ ધેમ ગેટ મેરીડ. આટવો લે ફરી પાછું લગ્ન પુરાણ. અરે ભાઈ તમને લગ્નનું કોણ પૂછે છે, તમને લગ્નનું કોણ પૂછે છે? તમે માટલાનું તો પૂછો, તમારો પરસેવાનો પ્રોબ્લેમ સોલ્વ થાય ને. હા હા, એ તો પછી બેસો બેસો. મોહે પન ઘટ પે નંદ માસ્ટર ફૂલમણી મારું પ્રિય નાટક છે અને મારા દુર્ભાગ્ય એ છે કે આ નાટકમાં હું રોલ નથી કરી શક્યો, પણ આ નાટકમાં એક રોલના મેં ખૂબ રિહર્સલ કર્યા હતા, કારણ કે ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ રોલ અને મીઠું નાટક છે. અને નાટકનું સૌથી સબળ પાસું છે એનું મ્યુઝિક, એનું લખાણ. એટલે આ નાટકના જે ગીતો છે એ નાટકની કથાવસ્તુ એ ખૂબ જ ગમે એવી છે. અને એક એક્ટર માટે તો ચેલેન્જિંગ છે જ, પણ પ્રેક્ષકો માટે પણ ઘણા વખત પછી તમને એક સારું નાટક જોવાનો સંતોષ તમને મળશે એવી મારી તમને ખાતરી છે. પહેલેથી જ કહી દઉં છું, મારા કાકનો માનો હોય તો મારા પૂરા હાથ પર નહીં ને ઘરા પર પણ નહીં, પછી ઘણું ફૂટી જાય તો.